હેલો, આપના ટાઈમ આગમાં તમારું સ્વાગત છે. આજે જે વિડીયો બનાવવાના છે આપણે છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી જોઈએ, બરોબર. અને એમાં તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ બધી વસ્તુ આપણે આજે વાત કરવાના છીએ. એની પહેલા આપણે એક વસ્તુ પછી પ્રમોશન કરી લઈએ આપણા ગુજરાતના સ્ટુડન્ટને. હવે આ જે ગુજરાતનો સ્ટુડન્ટ છે એને યુટ્યુબ ચેનલ નથી પરંતુ ઇન્સ્ટાગ્રામ પેજ છે. જબરજસ્ત ટેલેન્ટેડ છોકરો છે, સૌરભ રાજ ગોર એનું નામ છે. સૌરભ રાજ ગોર એ પેઇન્ટર છે, એવી જબરજસ્ત પેઇન્ટિંગ કરે છે. એના બે એક્ઝામ્પલ હું તમને વારાફરતી અહીંયા સ્ક્રીન પર બતાવીશ. તમને લાગશે જ કે આ માણસ કેટલો જોરદાર પેઇન્ટર છે. તો આ જેનું ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ આપણે આગળ વધારવું જોઈએ અને આ ટેલેન્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને આ એનું પેશન છે, તો પેશન જ જો તમારું વર્ક બની જાય ને તો લાઈફમાં તમે ખૂબ જ બધા આગળ વધો, રાઈટ. તો પ્લીઝ મારા બધા ગુજરાતના સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમે આનું આ ઇન્સ્ટાગ્રામ પેજને સપોર્ટ કરો. એનું ઇન્સ્ટાગ્રામ પેજનું જે નામ જે છે સૌરભ રાજ ગોર 2555, એ જે ઇન્સ્ટાગ્રામનું જે આઈડી જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તમે જોઈને ટાઈપ કરીને એને ફોલો કરજો, 100% ફોલો કરજો. એ છોકરો રિયલમાં ટેલેન્ટેડ છોકરો છે. તો મને ઈચ્છા છે કે તમે બધા જ એને સપોર્ટ કરો. હવે ઘણા બધા છોકરા કહેતા હોય છે કે સર મેં તમને મેલ કર્યો, તમે રિપ્લાય નથી કરતા, તમે આ નથી કરતા, તમે જોતા નથી. તો બેટા ઘણા બધા છોકરાઓના મેલ્સ આવ્યા છે, તો બધા મેલ્સને જોઈને રિપ્લાય આપવું બહુ એટલું ઇઝી નથી. એટલે અમે રિપ્લાય નથી આપવાના, પણ અમે બધા મેલ ચેક કરી રહ્યા છીએ અને જે જેની ચેનલ સારી કન્ટેન્ટવાળી લાગતી હોય એવા લોકોને અમે પ્રમોટ કરી રહ્યા છીએ, બરોબર. પછી એવું નહીં કે તમે ચેનલમાં ખાલી એક જ વિડીયો મૂકી દીધો અને પછી સર પ્રમોટ કરો, એવું નહીં. તમે લોકો મિનિમમ 10-12 વિડીયો મૂકેલા હોવા જોઈએ અને એ સારા હોવા જોઈએ, સારા કન્ટેન્ટ વાળા વિડીયો હોવા જોઈએ, જે બીજા છોકરો જોવે તો એને ગમે એ ટાઈપનું તમારું કન્ટેન્ટ હોવું જોઈએ, બરોબર. તમે 100% તમારા ચેનલને પ્રમોટ કરશો, તમે ટેન્શન ના લેશો. પણ અમે લોકો પણ લિમિટેડ ટીમ છે અમારી, બરોબર. તમે અમે લોકો એ જોઈશું મેલ અને પછી અમે લોકો જો સારું લાગશે તો 100% પ્રમોટ કરશો. હવે વાત કરીએ આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી જોઈએ, તો એના માટે મારે તમને લઈ જવા પડશે લેપટોપ સ્ક્રીન પર. અને લેપટોપ સ્ક્રીન પર લઈને તમે એક એક વાત બધી કરીશ કે તમારે એમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને આ પત્યા પછી તમારે એક વાર ચેનલ બની જાય એ પછી આપણે મેઇન વસ્તુ જે છે કે વિડીયો એડિટ કેવી રીતે કરવો જોઈએ. અને વિડીયો એડિટ કર્યા પછી આમાં થંબનેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, થંબનેલ કેવી રીતે બનાવવું જોઈએ એ બધી વસ્તુ જે છે આપણે આ વિડીયો પછીનો જે વિડીયો આવશે એમાં પણ ડિસ્કસ કરશું, ઠીક છે. તો પહેલા એકવાર જે લોકોને ચેનલ બનાવી હોય આ વિડીયો જોઈ ચેનલ બનાવી કાઢો અને પછી આપણે આગળ બનશું કે ભાઈ વિડીયો બનાવો, થંબનેલ બધું શું છે, ઠીક છે. બાય બાય, મળીએ છીએ આપણે લેપટોપ સ્ક્રીન ઉપર. Yami, please. Please keep the jewelry out of the way. No, I don't go to work. What do you show? That you go to work. Yeah. So, I'm going to go to work. I'm going to go to work. I'm domestic. So, what do you go to work? What? No, I don't. What? સૌથી પહેલા તો તમારી પાસે હોવું જોઈએ તમારું જીમેલ એકાઉન્ટ, બરોબર. એ જીમેલ એકાઉન્ટ થી તમે લોકો યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. તો જેની પાસે જીમેલ એકાઉન્ટ ના હોય તો સૌથી પહેલા જીમેલ એકાઉન્ટ બનાવતા શીખી લે, બરોબર. અને એ જીમેલ એકાઉન્ટ, એ સેમ જીમેલ એકાઉન્ટ અને એ સેમ પાસવર્ડથી જ તમે યુટ્યુબમાં સાઇન ઇન કરી શકશો, રાઈટ. તમે જેવું સાઇન ઇન કરશો એટલે જો ઉપર અહીંયા આગળ વાય લખેલું છે, મેં એકચ્યુઅલી એનું નામ આપેલું છે યુટ્યુબ શીખો @gmail.com, રાઈટ. એટલે આ યુટ્યુબ શીખો @gmail.com આ વાય જે હતું એ વાય ઉપર મેં ક્લિક કર્યું એટલે અહીંયા આગળ આવ્યું છે. અહીંયા ક્રિએટર ચેનલ બાજુમાં લખેલું આવે છે, આ ક્રિએટર ચેનલ. તો એ ક્રિએટર ચેનલ પર આપણે જઈશું એટલે આ ખુલશે, બરોબર. અને અહીંયા આગળ લખેલું છે, જુઓ, યોર ક્રિએટર જર્ની બિગિન્સ. Pursuing your creative passions, connecting with your audience and sharing your stories begin with creating your channel. બરોબર, એટલે કે તમારે શું કરવાનું છે, get started. તમારે તમારી ચેનલ સ્ટાર્ટ કરવાની છે, બરોબર. હવે અહીંયા જો બે ઓપ્શન આવેલા છે કે યુઝ યોર નેમ ઓર યુઝ અ કસ્ટમ નેમ. એટલે તમારું જે એકચ્યુઅલી તમારું જે જીમેલ આઈડી જે છે એ જીમેલ આઈડી તમારે યુટ્યુબનું નામ રાખવું છે કે તમારે બીજું કોઈ નામ રાખવું છે. જો તમારું જે જીમેલ આઈડી છે એ તમારા ચેનલનું નામ રાખવું હોય તો અહીંયા સિલેક્ટ પર ક્લિક કરવાનું. પણ તમારે જો એ નામ ના રાખવું અને તમારે બીજું કોઈ નામ રાખવું હોય તો તમારે આ સિલેક્ટ પર ક્લિક કરવાનું. અહીંયા લખેલું છે, જો યુઝ કસ્ટમ નેમ, અહીંયા આગળ લખેલું છે, રાઈટ.
તો અહીંયા હું કરું છું સિલેક્ટ કરીને કે મારે કસ્ટમ નામ, મારે બીજું કોઈ નામ રાખવું છે, તો મેં કસ્ટમ પર ક્લિક કર્યું એટલે અહીંયા આગળ આવું ખુલશે બરોબર. પછી અહીંયા જો લખેલું છે ક્રિએટ યોર ચેનલ નેમ, તો જે આ ક્રિએટ યોર ચેનલ નેમ જે છે એની પર હું ક્લિક કરીશ અને હું કઈક લખીશ કે ધારો કે એ બી સી એ સી ડી, આપણું જે છે એ ચેનલ નું નામ રાખી દીધું અને પછી એની પર ક્લિક કરવાનું કે આઈ અન્ડરસ્ટેન્ડ દેટ આઈ એમ ક્રિએટિંગ ન્યુ ગુગલ એકાઉન્ટ વિથ બરોબર, એ આપણે અહીંયા આગળ એક્સેપ્ટ કરી લીધું અને પછી આપણે ક્રિએટ કરશું એટલે ક્રિએટ કરવાથી આપણે અહીંયા આગળ આપણી જે ચેનલ જે છે એ ક્રિએટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરોબર છે. બહુ જ ઇઝી છે, આમાં કઈ તમારે બહુ મોટું કઈ રોકેટ સાયન્સ નથી કે તમારે તકલીફ પડે, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો તમારું થઈ જશે. ઠીક છે, જો હવે અહીંયા આગળ જોયું આપણે તો આ ખુલી ગયું છે. ઠીક છે, હવે અહીંયા આગળ તમારો અપડેટ પ્રોફાઇલ પિક્ચર, તમારું જે અહીંયા પ્રોફાઇલ પિક્ચર છે તમારે અપડેટ કરવું હોય તો તમે અહીંયા આગળ તમારો જે પ્રોફાઇલ પિક્ચર હોય તમે એ અહીંયા આગળ અપલોડ કરી શકો છો. ઠીક છે, આની પર ક્લિક કરવાનું અને પછી પૂછશે કે તમારે કેવી રીતે અપલોડ કરવો છે. ઠીક છે, તો અહીંયા આગળ તમારા જે તમારું જે કોમ્પ્યુટરમાં જે સેવ કરેલા હોય ફોટો એ ફોટો તમે અહીંયા આગળ અપલોડ કરી શકો છો. ઠીક છે, એના પછી આપણે આગળ વધીએ તો નીચે જઈશું તો અહીંયા લખ્યું છે કે ટેલ વ્યુઅર્સ અબાઉટ યોર ચેનલ બરોબર. તો અહીંયા વ્યુઅર્સ તમારા ચેનલ વિશે કહેવાનું છે, શું કહેવાનું છે અહીંયા આગળ, તો પહેલી વસ્તુ કે તમારી ચેનલનો કન્ટેન્ટ શેના વિશે છે, કે તમે કોના વિશે વિડીયો બનાવવા માંગો છો, તમે કોઈ સ્ટુડન્ટને હેલ્પ કરવા માંગો છો કે પછી તમારે કોઈ મોટિવેશન વિડીયો છે કે તમારી ગેમિંગની ચેનલ છે એ, અને પ્લસ જો તમારું ફ્યુચરમાં કોઈ પ્રમોશનલ વિડીયો બનાવવાની ઈચ્છા હોય તો તમારે ત્યાં આગળ કમેન્ટમાં એટલે આ જે ડિસ્ક્રિપ્શન છે એમાં એ પણ લખી દેવાનું તમારું જીમેલ આઈડી અને એવું લખી દેવાનું કે પ્લીઝ યુ કેન કોન્ટેક્ટ ફોર પ્રમોશનલ વિડીયો ઓન ધી જીમેલ આઈડી, એ આ જે ચેનલ ડિસ્ક્રિપ્શન જે છે એની તમારે લખી દેવાનું બરોબર. એટલે ભવિષ્યમાં જયારે તમારી ચેનલ ને જે સબસ્ક્રિપ્શન છે વધે, સબસ્ક્રાઈબર વધે અને જયારે કોઈ મોટી મોટી કંપનીઓ જે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો એ ઇમેલ આઈડીમાં તમને કોન્ટેક્ટ કરી શકે. ઠીક છે, એના પછી આપણે આગળ વધીએ, ધારો કે આની અંદર મેં લખી નાખ્યું આ જે ડિસ્ક્રિપ્શન છે એમ લખી નાખ્યું બરોબર. આપણે અત્યારે કે આમાં એ તમારી જે ઈચ્છા હોય તમારે લખવાનું અને મેક શ્યોર કરવાનું કે તમારે એવું સરસ ડિસ્ક્રિપ્શન લખવાનું કે લોકો કે જયારે વાંચે તો એમાં એ લોકો ઇમ્પ્રેસ થઈ જાય. પછી આ એડ લિંક્સ ટુ યોર સાઇટ, જો તમારી કોઈ સાઇટ હોય તો એ સાઇટ ની તમારે લિંક મૂકવી તો તમે લિંક મૂકી શકો છો બરોબર. બાકી કઈ આ તમારે કઈ એટલું ખાસ છે નહીં બરોબર. અને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી અહીંયા આગળ ચેનલ બની જશે. ખૂબ જ ઇઝી છે, કશું જ નથી. જો આપણે જે ચેનલનું નામ આપી દઉં એ નામ આવી ગયું, અત્યારે અપલોડ અ વિડીયો ટુ ગેટ સ્ટાર્ટેડ, અત્યારે આપણે જે ચેનલ બનાવી આ ચેનલમાં કોઈ વિડીયો આપણે હજુ સુધી અપલોડ કર્યો નથી બરોબર છે. અહીંયા આગળ હોમ છે, એ હોમમાં બધા વિડીયો બતાવશે જે લેટેસ્ટ વિડીયો હોય. આ વિડીયોની અંદર તમારા જેટલા પણ વિડીયો અપલોડ થયેલા હોય બધા વિડીયો બતાવશે. આ પ્લેલિસ્ટ છે, એટલે કે તમે કોઈ વિડીયો અપલોડ કરશો અને એનું પ્લેલિસ્ટ બનાવશો તો એ અહીંયા બતાવશે બરોબર છે. આ ચેનલ છે જે તમે સબસ્ક્રાઇબ કરેલી હોય બરોબર, આ બધી વસ્તુ બતાવશે. અને આ કસ્ટમાઇઝ ચેનલ છે, કસ્ટમાઇઝ ચેનલ જે છે કસ્ટમાઇઝ ચેનલનો મતલબ કે તમારી ચેનલને ગોઠવવી હોય કે એમાં બીજું કંઈ કરવું હોય એ બધું કરવા માટે તમારે આ કસ્ટમાઇઝ ચેનલ છે. લર્ન મોર પર ક્લિક કરી દો એટલે બરોબર છે, એ તમને અહીંયા આગળ યુટ્યુબ વિડીયો બતાવશે. પણ આપણે એમાં જવાની જરૂર નથી, ખાલી આ કસ્ટમાઇઝ ચેનલ પર તમે જશો એટલે અહીંયા આગળ ઘણી બધી વસ્તુ બતાવશે બરોબર. અને બાજુમાં ડેશબોર્ડ છે, આ જે ડેશબોર્ડ છે શું બતાવશે, ડેશબોર્ડ બતાવશે કે તમારા કેટલા સબસ્ક્રાઈબર છે અને શું છે ચેનલમાં, ક્વોલિટી શું છે, લાસ્ટ 20 ડેઝમાં તમારા કેટલા વ્યૂઝ આવ્યા, કેટલો વોચ ટાઈમ આવ્યો, એ બધું આની અંદર બતાવશે બરોબર છે. ખૂબ જ ઇઝી છે. આ કન્ટેન્ટ છે, એટલે કે તમારો કોઈ પણ વિડીયો બનાવ્યો હોય તો એ વિડીયો જે છે એ વિડીયો અહીંયા આગળ બતાવશે, કયા કયા વિડીયો છે, કયા વિડીયો થી કેટલા સબસ્ક્રાઈબર બન્યા છે એ બધું અહીંયા આગળ બતાવશે રાઈટ. પણ એ બધું અત્યારે તમને બતાવશે નહીં, કેમ નહીં બતાવે, કેમ કે તમારે આની અંદર કોઈ આપણે વિડીયો અપલોડ કર્યા નથી, જસ્ટ આ ફ્રેશ ચેનલ છે. ઠીક છે, હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા આગળ જઈને તમારે જયારે વિડીયો અપલોડ કરવાનો હોય તો આ ક્રિએટ કરીને જે છે ક્રિએટ કરીને જે છે એમાં તમારે જવાનું છે અને અહીંયા આગળ અપલોડ વિડીયો. હવે તમારે જે અપલોડ વિડીયો જે છે એ તમે લેપટોપ માંથી પણ કરી શકો છો અને મોબાઈલ માંથી પણ કરી શકો છો રાઈટ. હવે વિડીયો અપલોડ કેવી રીતે કરવો, એનું થંબનેલ કેવી રીતે બનાવવું બરોબર, એ બધી વસ્તુ જે છે કઈ કઈ તમારી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે વિડીયો એડિટિંગ માટેની, તમારે થંબનેલ એડિટિંગ માટેની વેબસાઇટ કઈ છે, એ બધી વસ્તુ જે છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આઈ થિંક કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે તમારે અહીંયા યુટ્યુબ ની ચેનલ જે છે એ કેવી રીતે બને. હવે યુટ્યુબ ચેનલ ની અંદર સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ જે છે ને એ જે છે તમારું આવશે યુટ્યુબ બેનર બરોબર છે. એ યુટ્યુબ બેનર કયું છે પણ તમને બતાવી દઉં, તમને ક્લિયર થઈ જાય બરોબર. વ્યૂ ચેનલમાં જઈશું બરોબર, વ્યૂ ચેનલમાં જઈએ એટલે પણ બનાવ્યું નથી એટલે ખબર નહીં પડે, સુધી કોઈ વિડીયો નથી બનાવેલો એટલે
રાઈટ? તો યુટ્યુબ બેનર ને બધું શું છે બતાવવા માટે જે મારી ચેનલ જે છે જાગૃતતા આવાસ ચેનલ, એ તમને હું બતાવીશ, એટલે તમને ખ્યાલ આવી જાય કે એમાં એકચ્યુઅલી તમારે શું કરવાનું છે. ઠીક છે, તો આઈ થિંક કે તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે તમારે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવવી. છતાં પણ તમને બીજો કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા આગળ અમને કહી શકો છો. બરોબર, આ ચેનલનું ટ્રેલર તમારે એડ કરવું હોય, તમારી ચેનલ શેના વિશે છે એનું ટ્રેલર તમારે બનાવવું, તમે ટ્રેલર પણ બનાવી શકો છો. રાઈટ, ઓકે. તો આશા રાખું છું કે વિડીયો તમને કામમાં આવશે અને ક્લિયર થઈ ગયું હશે. આમ તો બહુ બધા આની અંદર છે ફીચર્સ, બધા ફીચર્સ જો વાત કરવા જઈશું તો વિડીયો બહુ લાંબુ બનશે, એટલે ખાલી બેઝિક આપણે વાત કરી કે ચેનલ કેવી રીતે બને. પછી ધીમે ધીમે જેમ તમે ચેનલ બનાવશો એમ ધીમે ધીમે તમે જાતે શીખતા જશો કે તમે આગળ તમારે શું કરવું, અને અમે પણ તમને ગાઈડ કરતા જઈશું. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.